સત્કાર મંદિર સારસા પરમગુરુ સંકુલમાં હું ડિમ્પલ આજના વિડીયોમાં આપ સરળ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એકમાં પાઠ નંબર ત્રણમાં આપણે જોઈશું આજે કે કીબોર્ડ અંદર રહેલી નંબર કે લેટર કે સ્પેસ બાર કે એન્ટર કે કરસર કી અને તેના સ્વાધ્યાયની સમજૂતી આજે આજના આ વિડીયોમાં આપણે મેળવીશું પાઠ નંબર ત્રણનું નામ છે કીબોર્ડ હવે કીબોર્ડનો ઉપયોગ લખવા માટે થાય છે કીબોર્ડના ઉપયોગ દ્વારા તમે અક્ષરો શબ્દો અને અંકો ટાઈપ કરી શકો છો આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ લખવું હોય તો આપણે જે આ કીબોર્ડ છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા એન્ટ્રી કરવી હોય તો આપણે કીબોર્ડનો ઉપયોગ કરીને એ કોઈપણ એન્ટ્રી કરી શકીએ છીએ તેમાં આપણે અક્ષરો શબ્દો અંકો વગેરે આપણે ટાઈપ કરી શકીએ છીએ આ શું છે કીબોર્ડ છે જેના પર ઘણા બધા બટન આવેલા છે અને આ બટનને આપણે શું કહીએ છીએ કી કહીએ છીએ એના પર શોક કરતાં પણ વધારે કી આવેલી હોય છે અહીં જોઈએ કીબોર્ડ પર ઘણા બધા બટન હોય છે તેને આપણે કી કહીએ છીએ આપણને જે દેખાય છે ને નાના નાના બટન એ શું છે આપણી કી કીબોર્ડમાં રહેલી કી એ શું છે આપણી આ બધી કી આવેલી છે હવે પહેલું દિવસ આપણે અંક એટલે કે નંબર કી તો નંબર કીનો ઉપયોગ આપણે શું કહીએ છીએ અંક લખવા માટે કરીએ છીએ આપણે આપણો રોલ નંબર મોબાઈલ નંબર કોઈ પણ લખવું હોય તો આપણે આ નંબર કીનો ઉપયોગ કરીએ છીએ આપણને નંબર કી અહીંયા આગળ પણ આપેલી છે અને આ બાજુ પણ નંબર કી આપેલી છે જ્યાં આપણને ઝીરોથી નવ સુધી આપણને અંક છે એ આપણને આપણા કીબોર્ડ પર દેખાય છે એટલે આપણે આપણો રોલ નંબર લખવો હોય કે આપણો મોબાઈલ નંબર લખવો હોય કે આપણે કોઈ પણ પ્રકારનો નંબર લખવો હોય તો આપણે આ અંક એટલે નંબર કીનો ઉપયોગ કરીને આપણે એ નંબર લખી શકીએ છીએ શબ્દો અને વાક્યો લખવા માટે થાય છે અહીં આપણે દેખાય છે જે એથી ઝેડ સુધીની બધી જે કી આવેલી છે એ શું છે આપણે લેટર કી છે શું છે આપણી લેટર કી છે જેના આપણે ઉપયોગ વડે આપણે શબ્દો વાક્યો કોઈ ફકરો કે આપણું નામ સરનામું એ બધું જ આપણે ટાઈપ કરવું હોય તો આપણે લેટર કીનો ઉપયોગ કરીને એ કરી શકીએ છીએ આ શું છે આપણે લેટર કી છે આગળ જોઈએ સ્પેસ બાર કી હવે લાંબી કીને સ્પેસ બાર કી કહે છે તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે કીબોર્ડમાં સૌથી લાંબી કી છે એ શું છે આપણી સ્પેસ બાર કી છે જેના પર એક પણ સ્પેલિંગ કે એક પણ અંક કોઈ પણ ચિહ્નો છે એ હોતું નથી એ આપણને જોવા મળતું નથી એ લાંબી કી છે એનો ઉપયોગ કામ કરીએ આપણે કે બે શબ્દો વચ્ચે આપણે જો જગ્યા છોડવી હોય તો આપણે આ સ્પેસ બાર કીનો ઉપયોગ કરવાનો છે જો આપણે સ્પેસ બાર કીનો ઉપયોગ કરીશું તો બે શબ્દો બે વાક્યો કે બે અંક વચ્ચે જગ્યા આપણે છોડવા આપણે મદદ કરી મદદ થશે આપણને આગળ જોઈએ એન્ટર કી એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે આ શું છે આપણી એન્ટર કી છે શું છે આપણી આ એન્ટર કી છે એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે જો આપણે કળસરને નવી લીટી પર લઈ જવું હોય તો આપણે એન્ટર કીનો દબાવીશું તો એ લીટી છે એ કર્સર છે એ ઓટોમેટિક નીચેમાં આવી જશે એટલે કહેવાય છે કે એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે હવે આપણે કીવામાં બે એન્ટર કી હોય છે એક અહીંયા આગળ એન્ટર કી હોય છે અને એક અહીં બાજુ એન્ટર કી હોય છે આગળ જોઈએ તીરની નિશાની વાળી ચાર કીને આપણે કળસર કી કહે છે જેમાં અપ એરો ડાઉન એરો રાઈટ એરો અને લેફ્ટ એરો તરીકે આપણને ઓળખાય છે આ શું છે આપણે ચારે ચાર એ શું છે આપણી કર્સર કી છે શું છે કરી છે જો આપણે કેવું હોય તો કરવું હોય તો આપણે અપ એરો જો લઈ જવું હોય નીચે તો ડાઉન એરો જો લઈ જવું હોય ડાબી તરફ તો લેફ્ટ એરો લઈ જવું હોય જમણી તરફ તો આપણે एरो એરોનો ઉપયોગ કરીશું હવે જોઈએ અક્ષર કી એ બીથી ઝેર સુધી આપણે અભ્યાસ કરવાનો છે અહીંયા આપણને જે લેટર કી છે એ એથી ઝેર સુધીની આપણા બધા જે અક્ષર છે એ આપણને આપણી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે આ શું છે આપણી લેટર કી છે શું છે આપણી લેટર કી છે હવે આપણે શું કરવાનું છે જે આપણે આગળ જોયું એ આપણે ત્રણ લાઈન છે એ આપણે જોઈને આપણે કે લખવાની છે જે આપણને સમયનું પેજ આપેલું છે કોરું ત્યાં આપણે એ લખવાનું છે સ્ક્રીન દેખાય છે એ આપણને આપણે ત્રણ લાઈન છે આપણને બ્લેન્ક આપેલી છે ત્યાં આપણે કી લખવાની છે જે મુજબ કીબોર્ડમાં હોય એ જ મુજબ આપણે અહીંયા લખવાનું છે આગળ જોઈએ નંબર કી નંબર કી આપણને અહીં પણ આપેલી છે અને આ બાજુ પણ આપેલી છે તો આપણે બંને બાજુ એ લખવાનું છે તમે શકો છો આપણને વ્હાઈટ કલરના સફેદ કલરના બોક્સ આપેલા છે ખાલી ત્યાં આપણે આ નંબર કી છે એ લખેલી છે જેવી કીબોર્ડમાં દોરેલી કી છે આપણે એવી જ કી લખવાની છે તો વિદ્યાર્થી મતલબ તમારે પણ આ તમારી જે કોમ્પ્યુટરની ચોપડી છે જે પાઠ્યપુસ્તક છે ત્યાં તમારે આ નંબર કી અને લેટર કી એ તમારે લખવાની રહેશે આ તમારો હોમવર્ક છે હવે આપણે શોધ જોઈશું તો કીબોર્ડ ચિત્ર જુઓ અને તેમાં કોઈ જેમાં કીમાં રંગ પૂરવાનો છે આપણે સૂચના આપેલી છે આપણે એ જ પ્રમાણે રંગ પૂરવાનો છે અહીં લખેલું છે અક્ષર લેટર કી શોધો અને તેમાં પીળો રંગ પૂરો અહીંયા આપણને જ્યાં આપણને લેટર કી દેખાય તે આપણે બધા શું કર્યું છે પીળો કલર પૂરવાનો છે જુઓ તમને સ્ક્રીન પર જેવો દેખાય છે પીળો કલર તમારે એવી જ રીતે પીળો કલર પૂરવાનો છે

ઝીરોથી નવ સુધીના આપણા અંક દેખાય છે તે આપણે શું કરવાનું છે ગુલાબી રંગ પૂરવાનો છે તો હું શું કહો છો આપણે બે જગ્યાએ ગુલાબી રંગ પૂરેલો છે અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને ઝીરો માત્ર આટલી જ કિમા ગુલાબી રંગ પૂરવાનો છે અહીંયા આગળ સાત આઠ નવ ચાર પાંચ છ એક બે ત્રણ અને ઝીરો આની સિવાય એક પણ કી માં તમારે ગુલાબી રંગ પૂરવાનો નથી માત્ર જે નંબર કી છે ત્યાં જ આપણે આ ગુલાબી રંગ પૂરવાનો છે તમે સ્ક્રીન પર જોવો છો બસ તમારે એ જ રીતે એભુ ને એભું જ તમારે કરવાનો છે આગળ જોઈએ સ્પેસ બાર શોધો અને તેમાં લાલ રંગ પૂરો આપણને સ્ક્રીન પર જ્યાં સ્પેસ બાર દેખાય છે આ શું છે આપણો સ્પેસ બાર છે આપણે શું છે લાલ કલર પૂરવાનો છે સ્પેસ બાર સિવાય કોઈ પણ કીમાં લાલ કલર પૂરવાનો નથી માત્ર આપણે જે કી છે આપણે લાલ કલર પૂરવાનો છે બીજી એક પણ કીમાં લાલ રંગ પૂરવાનો નથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં માત્ર લાલ જે સ્પેસ બાર છે ત્યાં જ મેં લાલ રંગ પૂરેલો છે આગળ જોઈએ એન્ટર કી શોધો અને તેમાં નારંગી રંગ પૂરો એટલે કે જે કેસરી છે જે ઓરેન્જ કલર છે નારંગી કલર તે આપણે એન્ટર કીમાં પૂરવાનું છે હવે કીઓ આપણને બે એન્ટરકી આપેલી છે કેટલી આપેલી છે બે એન્ટર આપેલી છે પહેલી તો અહીંયા રહી અને બીજી આ રહી તો આપણે બંને એન્ટર કીમાં નારંગી રંગ પૂરવાનો છે માત્ર એન્ટર કીમાં જ નારંગી રંગ પૂરવાનો છે એટલે કેસરી રંગ પૂરવાનો છે એના સિવાય એક પણ કિંમત તમારે નારંગી પર રંગ પૂરવાનો નથી તમે સ્ક્રીન પર જોઈ શકો છો મે માત્ર એન્ટર કીમાં જ કેસરી કલર પૂરેલો છે તમારે એ જ પ્રમાણે એન્ટર કીમાં કેસરી કલર પૂરવાનો રહેશે આગળ છે કર્સર કી સોધો અને તેમાં લીલો રંગ પૂરો હવે આપણે જે ચાર કર્સર કી હતી અપ એરો રાઇટ એરો ડાઉન એરો લેફ્ટ એરો ત્યાં પછી શું કહું છે લીલો રંગ પૂરવાનો છે તમરે જો છો મે ચાર કરસર કી છે ત્યામે શું કર્યું છે લીલો રંગ પૂરેલો છે બીજા એક પણ કીમાં તમારે આ કલર પૂરવાનો નથી માત્ર જે આપણે કરસર કી છે તે જ આપણે લીલો રંગ પૂરવાનો છે તમે સ્ક્રીન પર શકો છો આપણે શું કર્યું છે લીલો રંગ પૂરેલો છે તમારે આવી જ રીતે લીલો રંગ પૂરવાનો છે આમાં કરસર કીમાં માત્ર કરસર કીમાં લીલો રંગ પૂરવાનો રહેશે અહીં છે તમારું નામ શું છે હવે મારું નામ ડિમ્પલ છે એટલે મેં શું મારા જે નામનો સ્પેલિંગ છે એ મેં લખેલો છે હવે તમારું નામ ટાઈપ કરવા માટેની નક્કી શોધો અને તેમાં વાદળી રંગ પૂરો અહીં શું કહે છે કે આપણું જે નામ હોય એના જે બધા સ્પેલિંગ હોય એમાં આપણે શું કરવાનું છે વાદળી રંગ પૂરવાનો છે શું પૂરવાનો છે વાદળી રંગ પૂરવાનો છે તો પહેલો આવશે મારો ડી તો મેં આગળ ડીમાં કયો કલર પૂર્યો વાદળી કલર પૂર્યો પછી આઈ એમાં વાદળી કલર પૂર્યો પછી એમ વાદળી કલર પૂર્યો પછી પી પછી વાદળી કલર પૂર્યો પછી એ પછી વાદળી કલર પૂર્યો અને એલ એમે મારા નામના જે સ્પેલિંગ છે ત્યાં મેં વાદળી કલર પૂરેલો છે તમારે શું કહું છે તમારું તમારું નામ હોય એ તમારે અહીં લખવાનું છે અને તમારા નામનું જે સ્પેલિંગ હોય તમારે એ સ્પેલિંગમાં વાદળી કલર પૂરવાનો છે ફક્ત પોતાના નામના સ્પેલિંગમાં જ વાદળી કલર પુરાવો જોઈએ બીજી એક પણ કીમાં તમારે વાદળી રંગ પૂરવાનો નથી હવે તમારું નામનું જે સ્પેલિંગ છે એ લખવાનો છે અને તેમાં તમારે જે વાદળી રંગ છે એ તમારું જે નામ હોય ધારો કે તર નામ હોય તો કે દક્ષ હોય તો શું કરવાનું છે આપણે ડી પર ક્લિક ડી પર વાદળી રંગ પૂરવાનો છે પછી એ પર પૂરવાનો છે અને જે એક્સ હશે એન પર આપણે કલર પૂરવાનો રહેશે પછી ધારો કે રિયા હોય તો આપણે આર પર વાદળી રંગ પૂરવાનો છે પછી આ પૂરવાનો છે પછી ભાઈ પૂરવાનો છે પછી એ પણ પૂરવાનો છે એમ આપણે આપણા નામના સ્પેલિંગમાં રંગ પૂરવાનો છે બીજા એક પણ સ્પેલિંગમાં વાદરી રંગ પૂરવાનો નથી મેં અહીં ખાલી ઉદાહરણ આપેલું છે મારું નામનું કોઈએ મારું નામ પોતાની ચાવડીમાં લખવાની જરૂર નથી અહીં તમારું નામ જે હોય તમારે એ જ લખવાનું છે અને તમારા નામના સ્પેલિંગમાં વાદરી રંગ પૂરવાનો છે ઓકે તમારે તમારી કોમ્પ્યુટરની જે ચોપડી છે તેમાં આ તમારે બધા જે કલર છે જેમ કે લેટર કી નંબર કી સ્પેસબાર કી એન્ટર કી કર્સર કી અને આ છે આપણી નામની કી તમારે શું કામ છે જે કલર આપેલા છે એ જ કલર પુરાવા જોઈએ બીજો એક પણ કલર પૂરવાના નથી આ તમારું હોમવર્ક છે એ તમે તમારી જે કોમ્પ્યુટરની ચોપડી છે એમાં તમારે કરવાનું રહેશે થેન્ક યુ